હવે મિત્રોનું હું દામજીભાઈ ડાભે આપનું હાર્દિક સ્વાગત કરું છું અમે ધોરણ નવ દસ અગિયાર બાર આર્ટ્સ કોમર્સનું આખા ગુજરાતમાં છે એ ફ્રીમાં શિક્ષણ આપી રહ્યા છીએ તો તેનો તમે વધુમાં વધુ લાભ મેળવો ધોરણ બાર કોમર્સ વિષય એસપીસી ડિબેન્સર તો આજે આપણે ડિબેન્સર વિશે માહિતી મેળવવાની છે કે આજના આધુનિક યુગમાં જે કંપનીઓ છે એ જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાના મૂડીની જરૂરિયાત ઊભી થાય છે તો આ લાંબા ગાળાના મૂડીની જરૂરિયાત ઊભી કરવા માટે તે શેર દ્વારા અથવા તો ડિબેન્સર દ્વારા મૂડી મેળવે છે તો શેર શેર એટલે શું તો કે કંપનીની કુલ મૂડીને નાના નાના ભાગ કે હિસ્સામાં વિભાજીત કરવામાં આવે તો આ દરેક હિસ્સાને શેર તરીકે ઓળખવામાં આવે છે તો આપણે આજે ડિબેન્સર વિશે જોવાનું છે તો ડિબેન્સર એટલે કે સામાન્ય અર્થ જોઈએ તો ઉછીની મૂડી એટલે કે જાહેર જનતા પાસેથી લીધેલી ઉછીની મૂડી એટલે કે ડિબેન્સર હવે વિદ્યાર્થી મિત્રો ડિબેન્સર આ ડિબેન્સર છે એ મૂળ લેટિન શબ્દ પરથી લેટિન શબ્દ ડિબેર પરથી ઉતરી આવેલો છે ડી ડીઈ બી ઈ આર ઈ એટલે કે લેટિન શબ્દ પરથી લેટિન શબ્દ ડીબેર પરથી ઉતરી આવેલો છે અને જેનો અર્થ થાય છે દેવું હવે એક વ્યક્તિ જે સર ફ્રાન્સિસ પામર નામના વ્યક્તિ છે તેણે ડિબેન્સરની વ્યાખ્યા આપી છે કે ડિબેન્સર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે મિત્રો સર ફ્રાન્સિસ પામર નામના વ્યક્તિ છે તેણે ડિબેન્સરની વ્યાખ્યા આપી છે કે ડિબેન્સર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્સર હવે વિદ્યાર્થી મિત્રો ડિબેન્સર છે એ ડિબેન્સરના પ્રકારો કેટલા છે ડિબેન્સરના પ્રકારો મુખ્ય ચાર છે તો આ ડિબેન્સરના પ્રકારો ચાર છે એમાં કયા કયા ડિબેન્સરના ડિબેન્સરના પ્રકારો પ્રકારો તો મુખ્ય છે એ ગીરો ડિબેન્સર નંબર બે સંપૂર્ણ રૂપાંતર પાત્ર પાત્ર ડિબેન્સર નંબર ત્રણ અંશતઃ અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્સર અને નંબર ચાર બિન રૂપાંતર પાત્ર ડિબેન્સર તો ડિબેન્સરના કેટલા પ્રકાર ડિપેન્સરના ચાર પ્રકાર છે હવે ગીરો ડિપેન્સર એટલે શું તો કે જ્યારે કંપની ગીરો ડિપેન્સર બહાર પાડે છે ત્યારે કંપની પોતાની જે મિલકતો છે એ મિલકતો ગીરવે મૂકે છે તો જે આ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે તેમાં બોજ ઊભો કરવામાં આવતો હોય તો સ્થિર બોજ અને અસ્થિર બોજ એવા બોજ ઊભા કરવામાં આવે છે તો જ્યારે કંપની છે એ ગીરો ડિબેન્સર બહાર પાડે છે ત્યારે કંપની પોતાની પાસે રહેલી જે મિલકતો છે એ મિલકતો ગીરવે મૂકે છે અને એ મિલકતો પર સ્થિર બોજ અને અસ્થિર બોજ છે એ ઊભો કરતા હોય છે હવે નંબર જે બે છે નંબર બે રૂપાંતર પાત્ર સંપૂર્ણ 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 રૂપાંતર પાત્ર તો કે એવા ડિબેન્સર કે જે બધા જ ડિબેન્સરનું ઇક્વિટી શેરમાં સંપૂર્ણપણે રૂપાંતર થતું હોય તેને સંપૂર્ણ પાત્ર ડિબેન્સર કહેવામાં આવે છે એટલે કે એફસીડી એફસીડી એટલે કે એફસીડી એટલે શું તો કે ફૂલ્લી કન્વર્ટિબલ કન્વર્ટિબલ ડિબેન્સર કન્વર્ટિબલ ડિબેન્સર એટલે કે ડી તો આપણે ક્યારેક એફસીડીનું પૂરું નામ પણ પૂછાય કે ફૂલ્લી કન્વર્ટીબલ કન્વર્ટિબલ ડિબેન્સર તો તેમાં છે એ ડિબેન્સર ધારકને બે ઓપ્શન આપવામાં આવતા હોય છે કે તેણે સંપૂર્ણપણે ડિબેન્સરની સંપૂર્ણપણે ડિબેન્સરને છે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવા કે તેને પૂરેપૂરા નાણાં પ્રત જોઈએ છે તો એવા બે વિકલ્પો આપવામાં આવતા હોય છે ત્યારબાદ નંબર ત્રણ છે એ નંબર ત્રણ અંશતઃ અંશતઃ રૂપાંતર ડિબેન્ચર એટલે કે પીસીડી પૂર્ણ નામ જોઈએ તો પાટલી કન્વર્ટિબલ ડિબેન્ચર પાટલી કન્વર્ટિબલ ડિબેન્સર તો અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્સર એટલે કે જે આપણે અગાઉ બે વિકલ્પ આપવામાં આવેલા છે તે વિકલ્પમાંથી તે થોડાક જે ડિબેન્સર છે એ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવા માટે વિકલ્પ અપનાવે તો તેને આપણે અંશત રૂપાંતરપાત્ર ડિબેન્સર કહીશું એટલે કે જે ડિબેન્સર છે તેમાંથી થોડાક ઇક્વિટી શેરમાં રૂપાંતર કરે તો તેને અંશતઃ રૂપાંતરપાત્ર ડિબેન્સર કહીશું અને નંબર ચાર બિન રૂપાંતર પાત્રિબેન્સર એનસીડી એનસીડી તો એનસીડીનું પૂર્ણ નામ શું તો કે નોન કન્વર્ટીબલ નોન કન્વર્ટીબલ ડિબેન્સર નોન કન્વર્ટિબલ ડિબેન્સર એટલે કે જે ડિબેન્સરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાતું નથી તેવા ડિબેન્સરને નોન કન્વર્ટિબલ ડિબેન્સર કહેવામાં આવે છે એટલે કે બિન રૂપાંતરપાત્ર ડિબેન્સર કહેવામાં આવે છે હવે ડિબેન્સર બહાર પાડવા માટેની વિધિ તેના તબક્કાઓ એ ક્રમમાં આપણે લખવા જોઈએ તો આ ડિબેન્સરના આપણે પ્રકારો જોયા છે ચાર પ્રકાર પહેલો પ્રકાર ગીરો ડિબેન્સર બીજો સંપૂર્ણપાત્ર ડિબેન્સર અને નંબર ત્રણ અંછતા રૂપાંતરપાત્ર ડિબેન્સર અને ત્યારબાદ લાસ્ટ ચાર બિન રૂપાંતરપાત્ર ડિબેન્સર તો વિદ્યાર્થી મિત્રો તમે છે એ આવું જ શિક્ષણ મેળવવા માંગતા હો તો અમારી ભારત પાઠશાળા નામની એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરી તમે અભ્યાસ કરી શકો છો જય હિન્દ જય ભારત